वरसाद विराम लीधो छे, परंतु तेमना विराम थी ज अनेक जग्याए पाणीनी समस्या पण वकरी छे। वडोदरा शहेरना मध्यमां पांजरीघर मोहल्लो आव्यो छे, आ पांजरीघर मोहल्लामां ज पाणीनी समस्याथी लोको त्राहિમામ પોકારી ઉઠ્યા છે। 6 મહિનાથી જ આ રજૂઆત કરવા છતાં પણ અહીંયા પાણીની સમસ્યા યથાવત છે, ત્યારે રસ્તા રોકવાને એક આંદોલન કરવાની ફરજ પડી છે। ઘટના સ્થળે પોલીસ પણ હાજર થઈ ગઈ છે। ફતેપુરા વિસ્તારમાં આવેલા પાંજરીગઢ મોહલ્લા પાસે છેલ્લા 6 મહિનાથી પાણીની સમસ્યા યથાવત છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ પાણીની સમસ્યાનો કોઈ નિકાલ નહીં આવ્યો, ત્યારે આજે રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડી છે, જેને પગલે જ પોલીસ ઘટના સ્થળે આવવાની પણ ફરજ પડી હોય, ત્યારે પીવાના પાણી માટે પાણીના જગ લાવવા માટે સ્થાનિકો મજબૂર બન્યા છે। આંદોલન બાદ વોર્ડ નંબર 6 ની કચેરી જઈ રજૂઆત કરવામાં આવી છે। વોર્ડ કચેરી ખાતે જ અધિકારીઓનો ઘેરાવ કરવામાં આવ્યો છે। જો હવે પાણીનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। हर फिर ऐसा होगा यहाँ बाजू પૂરા પાંજરીઘર મોહલ્લા શું સમસ્યા છે? પાણીની સમસ્યા છે। કેટલા મહિનાથી? 6 મહિનાથી છે। આ રમજાન મહિનો પણ અમારો આવો જ ગયો। કેટલી તકલીફ પડે છે પાણી નહીં આવતું? ઘણી તકલીફ, બિલકુલ પાણી આવતું જ નહીં, ને આવે ને તો અડધા મહિનામાં પાણી આવે, અડધામાં આવતું નહીં, ને જે પાણી આવે છે ને એ ગંદુ આવે, નકરું ગટરનું પાણી આવે। બહુ વખત રજૂઆત કરી, 15-15 દિવસ માં જાય છે, રોજે જાય છે, તોય કશું થતું નહીં। આજે અમે આજે ગયા તો બરાબર જ ને, આજે ગયા અમે તો અમે 2-3 દિવસ પછી પાછા જઈએ, આજે ગયા અમે 2-3 દિવસ પછી પાછા જઈએ, આવી રીતે 15-15 દિવસ માં કેટલી વાર જવાનું, ઘરનું કામ છોડી છોડીને જવાનું અમારે? મારું નામ રહીમા શેખ છે। વોર્ડ નંબર 6 નો વિસ્તાર છે અને પાંજરીઘર મોહલ્લા ફતેપુરા પાસે આવેલ મેઇન રોડ છે, ત્યાં આગળ પાણીની સમસ્યા છેલ્લા 6 મહિનાથી છે। અહીંના સ્થાનિકો વારે ઘડીએ રજૂઆતો કરવા છતાં પણ અહીંયા આગળ વર્કઆઉટ કરવામાં આવતું નથી। આ વિસ્તારમાં 4-4 કોર્પોરેટરો છે, હેમિસાબેન ઠક્કર, શીતલ મિસ્ત્રી, હીરાભાઈ અને જયશ્રીબેન, ચારો ચાર કોર્પોરેટર હોવા છતાં, અને બીજી કે અહીંયા આગળ એક ધારાસભ્ય મનીષાબેન વકીલ પણ છે। આ વિસ્તારના અંદર પાણીની ખૂબ જ સમસ્યા છે, 6 મહિનાથી પાણી અહીંયા આગળ ગંદુ આવે છે। સ્થાનિકોની વારે ઘડીએ રજૂઆતો હોવા છતાં પણ અહીંયા આગળ વર્કઆઉટ કરવામાં નથી આવતું। આ પબ્લિક રોડ ઉપર આવી ગઈ હતી ત્યારે અત્યારે પણ મેં ફોન નંબર 6ના અધિકારી ધર્મેન્દ્રભાઈને મેં અત્યારે 2 ફોન કર્યા, તેમને રિસીવ નથી લીધા, ના અહીંયા આગળ એ લોકો વર્કઆઉટ કરવા માગે છે। હેમિસાબેન ઠક્કરને પણ વારે ઘડીએ રજૂઆત કરી છે પણ તે પણ કોઈ કાને ધ્યાને લેતા નથી। મારે મ્યુનિસિપલ કમિશનર સાહેબને કે કલેક્ટર સાહેબને એ જ રજૂઆત કરવી છે કે આ વિસ્તાર અને બીજા અન્ય મુસ્લિમ વિસ્તારના અંદર પણ પાણીની આ જ સમસ્યા છે, ગંદુ પાણી આવે છે, તો તમે લોકો પીને જુઓ એટલે તમને ખ્યાલ આવે। આ લોકો અહીંના સ્થાનિકો જગ ભરી ભરીને વેચાતા જગ લઈ લઈને અહીંયા આગળ એમનું ગુજરાન ચલાવે છે, તો આ ક્યાં સુધી ચાલશે? ગંદુ પાણી આવી રહ્યું છે અને 15 મિનિટ જ પાણી આપે છે, આજે શુક્રવાર છે, શુક્રવારના હોવાથી મહિલાઓએ રસ્તો રોક્યો હતો, કારણ કે કોર્પોરેશન કોઈ ધ્યાન આપતું નથી। સ્થાનિક સિટીની પોલીસ સ્ટેશનના અધિકારીઓ પણ અહીંયા આગળ આવી ગયા હતા અને આ જ વિસ્તારના અંદર આ રીતની પાણીની ઘણી બધી સમસ્યા છે જે સોલ્વ થતી નથી, તો મ્યુનિસિપલ કમિશનર સાહેબ દિલીપસિંહ રાણા સાહેબને પણ મારે એ જ જણાવું કે અહીંયા આગળનું વર્કઆઉટ કરે એવી જ અમારી માંગ છે। હુસેનભાઈ મુલતાની, સામાજિક કાર્યકર, ફતેપુરા પાંજરીઘર મોહલ્લો છે, અંદર પાણીની સમસ્યા છે, આજે 6 મહિનાથી પાણી આવતું જ નહીં, બિલકુલ એક ટીપા પાણી ની પડે છે, ને પાણી પછી મોટરો જલાવવાનો, પછી ઘરનું બિલ બળાવવાનું, પાણી તો આવવા જોઈએ અમને, ને એટલી કમ્પ્લેનો કરીને જાઈએ છીએ અમે લોકો, પછી એ કમ્પ્લેન કશું સુનતા નહીં, કશું બોલતા નહીં સર, ઓ કશું રિપ્લાય આપતા નહીં અમને, તો અમે લોકો શું કરીએ? પછી અહીંયા બધી મહિલાઓને આવવું જ પડે ને સર,
અમને પાણીની બહુ તકલીફ છે. અમે કઈ આનારે કામ છોડીને બધા આવ્યા છે. કોઈ સર્વિસમાં જઈએ છે સર, કોઈ કામ કરે છે, કોઈ મહિલા ઘર સર્વિસ કરે છે, અમને બધું જ તકલીફે છે. પણ એમને બોલો કે પાણીની તકલીફ અમારી સમસ્યા દૂર કરે ને. અમને કશું કેટલી વાર આવ્યો છે, બધી મહિલા આવી ગઈ, બધીઓ મહિલા આવીને ગઈ, ફોર્મ લઈને બધા લેટર લઈને બધું જમા બી કર્યું અમે, પણ કશું અમને મળતું નહીં પાણીનું રિપ્લાય. એ લોકો કશું બોલે તો અમે લોકો સમજીએ, ઘરમાં કોઈ ખોદાય એ લોકો કરવા પાંજી ઘરમાં આવતા બી નહીં. બધાના નલોમાં એક બૂંદ પાણી નહીં પડે તો બધી મહિલા આવી છે. હા, આંદોલન એના લીધે આ લોકોએ કર્યું છે કે ભાઈ પાણી જોઈએ અમને સર. અમે લોકોને કશું કરવું નહીં હતું, પણ પાણીના લીધે બધી મહિલાઓ થકી જાય છે. જો માણસો જેન્ટ્સ છે ને, એ લોકો ઘરમાં રહેતા નહીં, અમે બધી બૈરીઓ રહે છે ને, 8-8, 10-10 દિવસ થઈ જાય છે પાણી બિલકુલ પડતું નહીં સર. ને પાણીના કુલર સર 20-25 રૂપિયામાં લાવે છે, પછી એ કુલર એક દિવસમાં 1-2 કલાકમાં તો પાણી જતું રહે છે. શું કરીએ સર અમે? રઝિયા.